તે અશ્વિની મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ ચાર ટીક ટીક ટીક. જો હવે ગયા પીરિયડમાં આપણે 1 થી 10 ઘડિયાળ અને 11 ના ઘડિયાળની રચના લખાવી હતી, હવે આજે આપણે 12 ના ઘડિયાળની રચનાથી શરૂ કરીશું. તો હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપશે. સૌથી પહેલાં આપણે લખીશું 12 ના ઘડિયાળની રચના. જો હવે 11 ના ઘડિયાળની રચનામાં જે કર્યું હતું એમ સૌથી પહેલા આની સાથે ગુણાકાર કરવાનો અને આની સાથે ગુણાકાર કરવાનો. ચલો, 1 2 Bye.
હવે 14 ના ઘડિયાની આપણે રચના લખીશું. અહીંયા લખીશું
Thank you.
જો હવે આ જે બોર્ડ પર જે 12-13 અને 14ના ઘડિયાળની રચના ઘડિયાળ સાથે લખાવી છે એ દરેક વિદ્યાર્થીઓએ સારા અક્ષરે પોતાની ગણિતની નોટમાં લખવાની છે અને 1-10 ઘડિયાળ દરેકે કડકડાટ મોઢે કરી દેવાના છે. જો તમને 1-10 ઘડિયાળ આવડશે તો જ 11-20ના ઘડિયાળ આવડશે. એટલે દરેક વિદ્યાર્થીઓ 1-10 ઘડિયાળ પણ મોઢે કરી દે. આજે જે 12-13 અને 14ના ઘડિયાળની રચના લખાવી છે એ સારા અક્ષરે પોતાની ગણિતની નોટમાં લખવાની છે.